નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? હું વસીમ ઝરીવાલા ગુજરાતી નાટકોના આયોજન ક્ષેત્રે છેલ્લા 29 વર્ષથી સુરત શહેર તેમજ દક્ષિણ ગુજરાતમાં સંકળાયેલો છું. આપ સૌ જાણો જ છો, આજે વિષ્ણુભાઈ કાપડિયાનો ફોન આવ્યો હતો અને આપની ચેનલ માટે નાટક રિલેટેડ થોડીક વાત કરવા માટે પ્રશ્નો એમને પૂછ્યા હતા. એમણે 3 પ્રશ્નો પૂછ્યા હતા. આપણે એ 3 પ્રશ્નો હું તમને એક સાથે વાંચ્યું છું અને પછી એને એક સાથે જવાબ આપીશું. એમના પ્રશ્નો હતા કે હાલના સમયમાં કાર્યક્રમો બંધ છે માટે તમારા માટે નોર્મલ શું છે? સેકન્ડ, ઓડિટોરિયમમાં જે રિસ્પોન્સ મળતો હતો એ ઓનલાઈન મળશે? અને ત્રીજું, જો 2 વર્ષ સુધી આ પરિસ્થિતિ હશે તો તમારા માટે નવું નોર્મલ શું હશે? વિષ્ણુભાઈને એક પણ વસ્તુ વિચાર્યા વગર કે કંઈ પણ વધારે લાંબુ વિચાર્યા વગર તરત જ કહેવાનું કે 1991થી નાટ્ય ક્ષેત્રે હું જોડાયો છું. ગુજરાતની રંગભૂમિ, નાટ્યભૂમિ સુરત તેમજ દક્ષિણ ગુજરાતમાં જે નાટકો થાય છે, મેજોરિટી નાટક મુંબઈના લોકોને અમે મનોરંજન પૂરું પાડીએ છીએ અને કોશિશ કરીએ છીએ કે સારામાં સારા નાટકો આપની સમક્ષ આવી શકે. આ બધી વાત કરી ત્યારે એક જ વસ્તુ તરત શરૂ થાય છે કે ગુજરાતી રંગભૂમિ ગુજરાત તેમજ મહારાષ્ટ્ર પૂરતી સીમિત છે. વધારે પડતી મેજોરિટી નાટકો જે મુંબઈમાં અને ગુજરાતમાં જ બને છે, વિશ્વના જુદા જુદા શહેરોમાં ભજવાય છે, પણ 1 શો 2 શો જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ત્યાં ભજવવા જાય છે, પણ એની મેજોરિટી ડિપેન્ડન્સી ગુજરાત અને મહારાષ્ટ્રમાં છે. ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો, મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈના લોકો અને મુંબઈ સિવાય પૂના વગેરે સાંગલી નાના મોટા શહેરોમાં 1-2 શો થાય છે. અગત્ય તો મુંબઈ અને ગુજરાતનું જ છે. આપણે કોઈ વસ્તુની આમાં વિરોધ નથી, પણ આખી નાની અમથી ઇન્ડસ્ટ્રી 5 મહિનાથી માર્ચ મહિનાથી ટોટલી સદંતર બંધ છે. અમે તો ઓર્ગેનાઇઝરો છે, નિર્માતાઓ છે, પણ એની સાથે ટેકનિકલ અને બેકસ્ટેજ અને સેટિંગવાળા જેવા કેટલા બધા લોકો એની જોડે જોડાયેલા છે જે રોજના કવરો પર ચાલતા હતા. એમને મહિનાનો પગાર નથી હોતો, રોજના કવરો પર જેટલા શો હોય એના ઉપર પગાર હોય છે. અત્યારે ગુજરાત સરકાર તરફથી કે કોર્પોરેશનના કોઈ પણ શહેરના કોર્પોરેશન તરફથી કોઈ પણ જાતનું એમને એક કોન્ફિડન્સ કે સહાનુભૂતિની જરૂર છે કે આ પ્રવૃત્તિ ફરી કેવી રીતે ચાલુ થઈ શકે. કોઈ પણ જાતની સહાનુભૂતિ પ્રવૃત્તિ અમે મુંબઈમાં નાટ્ય સંઘ જે છે નિર્માતાઓનું, એમાં ઓર્ગેનાઇઝરો જૂના તેમજ મુંબઈના નિર્માતાઓ એક સંસ્થા બનાવી અને એમાંથી બધાએ ફંડ આપીને જે નાની ટેકનિકલ ટીમો છે, બેકસ્ટેજવાળા, અસ્ત્રીવાળા, લાઇટવાળા, સેટવાળા, એ લોકો દર મહિને થોડુંક અમે અનાજ અથવા પૈસા છેલ્લા 3-4 મહિનાથી પૂરું પાડીએ છીએ. પણ સવાલ એ છે એની લિમિટ કેટલી અને ક્યાં સુધી ચાલશે અને કેવી રીતે એ લોકો વિચારશે અને અમે કેવી રીતે કરીશું. મેં અત્યારે થોડાક દિવસ પહેલાં કોર્પોરેશનની અંદર એક એપ્લિકેશન કરી હતી એઝ અ સજેશન કે જ્યારે પણ આ પ્રવૃત્તિ શરૂ થાય, હાલ અત્યારે જુલાઈની આજે આપણે 15મી તારીખે વાત કરી રહ્યા છીએ ત્યારે પરિસ્થિતિ થોડીક ડિફિકલ્ટ છે, પણ જ્યારે મેં 15-20 દિવસ પહેલાં જ્યારે લેટર લખ્યું હતું ત્યારે અમને એવું હતું કે ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં પ્રવૃત્તિ શરૂ થઈ શકશે. ત્યારે એક લેટર લખેલો, આપણે કોઈ પણ જાતની સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેટર લખતો કે આપણે કંઈ ઓડિટોરિયમના ભાડા કે એની વાત નથી કરતા, પણ અત્યારે 3 પોઈન્ટનો અમે એમાં ઉલ્લેખ કરેલો કે ગાંધી સ્મૃતિ ભવન બંધ હોવાથી અમે સંજીવકુમાર ઓડિટોરિયમમાં નાટકો કરે છે. અહીં આ લોકોની પોલિસી છે સુરત મહાનગરપાલિકાની, દર વર્ષની 1 એપ્રિલે 5% ભાડો વધારો કરવા, છેલ્લા એવા 2 વર્ષથી એવી પ્રથા છે. તો અમે એક એવું સજેશન મૂકેલું કે અત્યારે હાલ પૂરતા 2 વર્ષ સુધી તમે આ 5% વધારો છે એને આ પ્રવૃત્તિ ચાલુ રહે ને તેને થોડી હિંમત રહે એ માટે ન કરવા વિનંતી, માત્ર 2 વર્ષ માટે. બીજું કે હોલ ભાડાના અને ડિપોઝિટના જે પૈસા ભરીએ છીએ એ સિવાય પણ અમારા જે પ્રોફેશનલ જે ટિકિટ શો કરે છે જોખમ પર, અમારે વગર કોઈ સ્પોન્સરે, અમે મારા 29 વર્ષના કેરિયરમાં અમે એક પણ સ્પોન્સર વગર શો કર્યો છે, કોઈ પણ સ્પોન્સર સાથે શું કરવા નથી, ઓન રિસ્ક ઓન જોખમ એમાં લોકો નાટકો બતાવ્યા. એટલે ભાડું ભર્યા પછી પણ જે ટિકિટ બારી પર રોજના બેસવાના પૈસા લેવામાં આવે
पांच दिवस माटे ए बे वर्ष सुधी न लेवा विनंती। अने त्रीजो पॉइंट एम रजू कर्यो हतो के कॉर्पोरेशन नो जो ऑडिटोरियम छे एमां जे प्रीमाइस छे भाड़ू तो आपणे भरे ज छे एमां प्रीमाइस तो भी 1500 रुपया भाड़ू लेवामां आवे छे। तो आ त्रण पॉइंटनो आपे एप्लिकेशन कर्यु तुं में કે જેથી કે ઓવરઓલ ગણવા જાઓ તો ટિકિટ ભરીને લગભગ 5 દિવસ તક 1500-1600 રૂપિયા થાય, પ્લસ 1500 આ થાય, 5% ભાવ વધારો ન થાય, પ્લસ એના ઉપર 18% સર્વિસ ટેક્સ લાગે છે, તો 7-8 હજાર રૂપિયાનો પર શો ઓર્ગેનાઇઝરને એનો બેનિફિટ મળે કોઈ પણ જાતનો ભાવ વધારો કર્યા ભાડામાં ભાડામાં કાપ મૂક્યા વગર। તો આ એક સજેશન કરું છું। બીજી વાત કે જ્યારે જ્યારે 1991થી નાટકો જ્યારે અમે સંભળાયા ત્યારથી અમે જોઈએ છીએ કે બાબરી કાંડ હોય, બાબરી ધ્વંસ મસ્જિદ ધ્વંસનો વિષય હોય, કે રાયટ્સ થયા હોય, કે ગોધરાકાંડ હોય, કે અનામત આંદોલન હોય, કે રેલ આવી હોય, કે તોફાન થઈ ગયું હોય, અમારો તો શો ચાલુ હોય, કંઈ પણ હોય એટલે તરત જ અમારે બંધ કરી દેવા પડે કે અમારું બંધ થઈ જાય, કે ઇટ ઇઝ બંધ, કે એક મહિના બંધ, કે આજની રાતનો શો કેન્સલ, દરેક ખર્ચા થઈ ચૂક્યા હોય છે, તેમ છતાં અમે એવી રીતે સહકાર આપીને બંધ કરતા જ છીએ અને ચલાવ્યું જ છે। 93ની અંદર જ્યારે આ બાબરી કાંડ ત્યારે ત્યાંના કમિશનરે અમને એમ કીધું કે વસીમે તમે 7 વાગ્યાનો શો ચાલુ કરો લોકોનો વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે, તમે 7 વાગ્યાના શો પણ કર્યા હતા લોકોને વિશ્વાસ કરવા માટે। અમારી તો પ્રવૃત્તિ છે જ, અત્યારે અમે આ ચલાવી જ રહ્યા છીએ, અમારો સ્ટાફ પણ એ મેન્ટેન છે, બટ 4-5 મહિનાથી હાઉ લોંગ કેન વી હોલ્ડ ઓન ટુ અવર સ્ટાફ એન્ડ વિધાઉટ ડુઈંગ, એ છે નવો નોર્મલનો જે વિષય છે કે 2 વર્ષ ચાલે છે, કે 1 વર્ષ ચાલે છે, કે 6 મહિના, કોઈને ખબર નથી કે સીટ છોડીને બેસાડવાનું, કે 2 સીટ છોડીને બેસાડવાનું, કે 60% અટેન્ડન્સ, ઇટ ઓલ ડિપેન્ડ્સ કે તમે ક્યારે પ્રવૃત્તિ શરૂ કરી શકો છો। અમે તો કરીશું જ શરૂ, કારણ કે 29 વર્ષ થઈ ગયા છે અને આ જ પ્રવૃત્તિ કરી છે, અને એટ એજ ઓફ 50 યુ કાન્ટ એક્સપેક્ટ કે હવે આપણે બીજી લાઇન ચેન્જ કરીએ। આપણે ગુજરાતી નાટકો જોડે સંકળાયેલા છે, અમારા જેવા બહુ ઓછા છે, અમારી રંગભૂમિ તમે આંગળી વેડે ગણો ને તો 100-150 માણસ તમે ન ગણી શકો, પ્રોફેશનલ રંગભૂમિવાળા 100-150 માણસ તમે ન ગણી શકો એઝ અ ઓર્ગેનાઇઝર તરીકે, કે પ્રોડ્યુસર, કે એક્ટર તરીકે, યુ હેવ ટુ જસ્ટ કાઉન્ટ તો 100-150 સુધી પહોંચાય। તો અમારી અમે દર વર્ષે સરકારને અને ગવર્મેન્ટને સાથ આપીએ જ છે, કોઈ પણ વસ્તુ હોય છે, ન્યૂ નોર્મલ સાથે બી અમે કરવા તૈયાર છે, અમારો સ્ટાફનો બી અમે મેન્ટેન કરવા તૈયાર છે અને કરી જ રહ્યા છે પાણી, પણ કેટલું કરી શકીએ છે ગોડ નોઝ, એ કેટલી કેટલા મહિના અમે કરી શકીશું અને ક્યાં સુધી કરી શકું છું કેવી સર, અને 5 મહિના થઈ ગયા, 1 માર્ચથી કોઈ પણ નાટકની પ્રવૃત્તિ બંધ છે, 1st માર્ચે 5મો મહિનો ચાલે છે। બીજી વાત, એક પ્રશ્ન હતો એની અંદર કે ઓડિટોરિયમમાં જે રિસ્પોન્સ મળતો હતો એ ઓનલાઈન મળશે કે કેમ, આપ સૌ જાણો છો 94માં જતીન કાણાકિયા એક બહુ ફેમસ આપણા સૌના પ્રસિદ્ધ કલાકાર હતા, એ મને કહેતા હતા, બેસતા હતા મારી જોડે કે વસીમ લાઇવ આર્ટ કા કોઈ મોલ નહીં હૈ, ઉસકી કોઈ વેલ્યુ નહીં હૈ, ઓર ઉસકી ઇટ ઇઝ અનમોલ, તો યુ કેન ટેક વોટ એવર ટિકિટ્સ રેટ યુ વોન્ટ ટુ, બિકોઝ લાઇવ આર્ટ કા જો જીવંત દેખને કા મજા હૈ વો કહી નહીં આ સકતા। તમે જોશો નેટફ્લિક્સ પર સિરીઝ આવશે, એ તો આપણે સિનેમામાં જોઈએ છીએ જ, આપણે નેટફ્લિક્સ પર જોઈએ છીએ, પણ નાટકો એ જીવંત જોવાની જ મજા છે, અત્યારે એ લાઈવ જોવાની જ મજા છે, એ કલાકારો જ્યારે ઓડિયન્સ સાથે ઇન્ટરેક્ટ કરે છે એની આંખોમાં આંખો નાખીને, કે એના હાવભાવથી અને એનો જે રિસ્પોન્સ ઓડિયન્સ આપે છે એના જોડે જે ડેવલપ થાય છે, એટલે ઓટીપી કે ઓનલાઈન નાટકોની ભજવણીનું તો કોઈ સવાલ જ થતું નથી, એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી, લોકો લગેરો ગુજ્જુભાઈનું નાટકો સિદ્ધાર્થભાઈના છે એ ઓનલાઈન જુએ જ છે, પણ તેમ છતાં જ્યારે જ્યારે એનું નાટક લાઈવ આવે છે તે જોવા પાછા આવે જ છે, કેમ, બિકોઝ ધે આર ઇન્ટરેસ્ટેડ ટુ વોચ હિમ લાઈવ, હી શુડ બી વોચ લાઈવ। એટલે આખો આપણે આ 3 પ્રશ્નો જે મને પૂછવામાં આવ્યા આજના દિવસે એનો ફરી એકવાર એનો એ કે લાઈવ ઓડિયન્સમાં રિસ્પોન્સ મળે ઓનલાઈન મળે, એ 2 વર્ષ સુધી પરિસ્થિતિ એ, અને હાલના સમયમાં કાર્યક્રમ બંધ છે તો તમારા માટે ન્યૂ નોર્મલ શું છે, ન્યૂ નોર્મલમાં એવું છે કે એટ ધ એજ ઓફ 50 આફ્ટર સ્પેન્ડિંગ 29 યર્સ ઇન ધીસ ફિલ્ડ વોટ કેન બી ન્યૂ ફોર યુ, એવી રીતે મારા જો બધા જ મુંબઈના જે જૂના પ્રોડ્યુસરો છે કે એક્ટરો છે, એવરીબડી ઇઝ સિટિંગ હોમ, નો બડી ઇઝ વર્કિંગ, અમે બી 5 મહિના છે, પરવાળો ચલાવે છે, 29 દાળ રોટલી બી યાદ છે ને બિરયાની બી યાદ છે બધા માટે, એમના માટે ધેર આર સમ ગુડ ડેઝ, ધેર આર સમ બેડ ડેઝ, વી હેવ ટુ જસ્ટ ગેટ ઓવર ધીસ, આમાંથી આગળની એ જ અમારી કોશિશ છે કે જલ્દી એવી રીતે બને, અને ન્યૂ નોર્મલ જે બી એક્વેન્ટસો વી વિલ ટ્રાય કે કેવી રીતે શરૂ કરી શકીએ,
મેં તમને કીધું કે એમ કોર્પોરેટ સુરત મહાનગરપાલિકાએ જે આટલા વર્ષ સાથ આપ્યો છે એવી કોઈ મહાનગરપાલિકા આપતી નથી. ગુજરાતી નાટકો માટે નાટ્ય સ્પર્ધા કરે છે, બધું કરે જ છે. એટલે મેં જે ત્રણ પોઈન્ટ એમાં એમને કોઈ વાંધો હોવો જ નહીં. ઇટ ધે વિલ બી કોઓપરેટિવ અને ધે વિલ ઓલ્સો ટેલ અસ કે વસીમભાઈ ચાલુ કરો, ગમે તેમ રીતે ચાલુ કરો, અને કોશિશ કરીશું જ. સ્ટાફ કેટલો મેન્ટેન રહે છે જોવાનો વિષય છે, અમે કેટલો સ્ટાફને મેન્ટેન કરી શકીએ છીએ અમારો એ જોવાનો વિષય છે. સમથિંગ હેઝ ટુ બી ડન ફોર ધેમ ઓલ્સો, કે ભાઈ એમાંથી જે લોકો બીજું કંઈ નથી કરવા માગતા એ લોકો માટે કરવાનો વિચાર કરવો છે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. જય હિન્દ.